સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જાણે નગરપાલિકાની પી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હોય તેમ એક ઇંચ વરસાદમાં જ નાની બાગોર સબજેલ પાસે આવેલા રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા. પ્રાંતિજ ખાતે મોડી સાંજે વરસેલા એક ઇંચ વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખુલી છે અને માત્ર એક ઇંચ વરસાદમાં જ પ્રાંતિજ નાની બાગોર સબજેલ પાસે આવેલ રહેણાંકમાં બે મકાનોમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા હતા, જેમાં મહેશભાઈ મિસ્ત્રી લક્ષ્મીબેન ચૌહાણના ઘરોમાં પાણી ભરાવાથી ઘરમાં રહેલ સરસામાન ઘર વખરી સહિત અનાજ પણ પલળી ગયું હતું. તો રહીશોનું કહેવું છે કે અમે પ્રાંતિજ પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છતાં પણ પાલિકા દ્વારા અમારી સમસ્યાનો હલ હજી સુધી આવ્યો નથી અને અમારા રહેણાંક વિસ્તારમાં આગળ જ પાણીની લાઇન લીકેજ છે, તે પણ કોઈ રિપેરિંગ કરવા માટે આવતું નથી અને પાણી ભરાતા મચ્છરજન્ય રોગ પણ થઈ શકે છે. તો પ્રાંતિજ વોર્ડ નંબર 5માં પણ ગટરોની સફાઈ ના થતાં વરસાદને લઈને વરસાદી પાણી ગટરોમાં ના જતા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો નગરપાલિકાના કોર્પોરેટર મોહિનભાઈ છાલોટિયાએ જણાવ્યું કે ગટરોની સફાઈ ન થતાં વોર્ડ 5માં નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ઘરોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા હતા. તો રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતાં હાલ તો સ્થાનિકો પ્રિમોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વિસ્તારના મકાન માલિકોને હજુ કેટલું સહન કરવું પડશે અને હજુ કયા સુધી વરસાદી પાણી ઘરોમાંથી ઉલેચવા પડશે એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, જેડેશ્રી, પ્રાંતિજ. આપણે અવારનવાર વરસાદ પડે છે અને એ વરસાદનું પાણી અમારા ઘરમાં બેસી જાય છે અને ઘણીવાર નગરપાલિકામાં અમે રજૂઆત કરી, પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી, પણ કોઈ બી આગળ એક્શન લેતા નથી કે કોઈ બી માણસ મોકલતા નથી અને કોઈ જાતનું બચાવ કાર્ય બી થતું નથી અહીંયા. અને અહીંથી 3 થી 4 મહિનાથી અહીં પાણીનું લીકેજ થાય છે, એ પાણી અહીં ભરાય છે અને એ પાણીનો નિકાલ નથી ક્યાંય અને અહીં અવારના મચ્છર થાય છે, બીમારી થાય છે, કોઈ દવા છાંટવાય આવતું નથી અને ઘણી રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી એ લોકો કરતા નથી અને બધો સરસામાન અમારો આજે બી પલળી ગયો છે અને આજથી આ પહેલાં વરસાદ પડ્યો એમાં પણ અહીંયા બધો અમારો સરસામાન પલળી ગયો. તો રજૂઆત કરવા છતાં પણ કોઈ અમારી સાંભળતું નથી. આમ કોઈ રજૂઆત અમે કરીએ છીએ, કોઈ સાંભળવા તૈયાર જ નથી. પાણી અંદર ઘૂસી જાય છે ઘરમાં, આ સામે ગટર ઉભરાશે કે શું ખબર નહીં પડતી, મચ્છર થાય છે, કોઈ સાંભળવા તૈયાર નહીં. અમે કહીએ કે તમે અહીંયા રિપેરિંગ કરી જાઓ તો કોઈ રિપેરિંગ કરવા નહીં આવતા અને આજે પાણી અંદર ઘૂસી ગયું, તે ઘઉં પલળી ગયા, બધો સામાન પલળી ગયો, નાના નાના છોકરા બી રોવે છે ઘરમાં પાણી ઘૂસી જાય છે. તો શું કરું, કોઈ સાંભળવા, નગરપાલિકા સાંભળવા તૈયાર જ નથી. તો પાણીનો નિકાલ કંઈ કરતા જ નથી. કોઈ વર્ષે ભરાય, દર વર્ષે અમે રજૂઆત કરીએ તો પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી. તું દેખી મેરે ઘરમાં પૂરે મેં પાણી ભરી ગયા હતા. યહાં કી જો નગર પંચાયત કી લેડીઝ હૈ જો ખડી હુઈ થી ઇલેક્શન મેં ઉસને કુછ ભી નહીં કિયા હૈ. ઉસકો બોલને કે બાદ ભી બોલતી હૈ કરવાતી હું ના સીવર કે ઢક્કન ખુલવાતી હૈ, કુછ ભી નહીં કરવાતી હૈ. ઓર દેખીએ સામાન કા ક્યા હાલ હો રખા હૈ, પૂરા ઘર સારા સામાન ફેલા પડા હૈ ઓર વો સુનતી ભી નહીં હૈ, આકે બહાના બના કે વાપસ ચલી જાતી હૈ. ઘર મેં છોટે બચ્ચે હૈ, વો પરેશાન હોતે હૈ, સારી રાત હો જાતા હૈ બારિશ કા પાણી નિકાલતે નિકાલતે.